मैं जो कह रही दक्षिण गुजरात की टॉप 9 खबरों पर छेल्ला 24 कलाकमां सूरतमां कोरोनाना वधु 210 केस, सूरत शहेरना 152, जिल्लाना 58 नवा केस, सूरतमां कोरोनाथी वधु एकनो मौत, सारवार बाद स्वस्थ जता 250 ने होस्पिटलमांथी अपाई रजा, शहर विस्तारमां कोरोनाना 191, जिल्लामां 59 दर्दी स्वस्थ थया। સુરતના કામરેજમાં આવેલી પવિત્ર નખરી નામની સોસાયટીના ફ્લેટના હોલ્ડર્સ આરોગ્યમંત્રી કુમાર કાનાણીના ઘરે પહોંચ્યા. રહીશોએ કહ્યું કે સોસાયટીનો કબજો તેઓને સોંપાયો નથી. બીજી તરફ બિલ્ડર્સ દ્વારા સોસાયટીના જનરલ મીટરનું 4 લાખ જેટલું બિલ ભરવામાં આવ્યું નથી, જેથી સોસાયટીના રહીશોના અમુક ઘરોમાંથી વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું છે. સુરતમાં આવેલી આઈસીઆઈસીઆઈ બેંકમાં ખોટું સોનું મૂકી લોન લેવાના એક કૌભાંડનો પર્દાફાશ થયો હતો. क्राइम ब्रांच आ समग्र मामले तपास करी सूत्रधार ने झड़पी पाड्यो छे. आरोपीए डुप्लीकेट गोल्ड पर 41 जेटली लोन लीधी हती, जेमां तमाम गोल्ड बार डुप्लीकेट सोनू मूकीने तेना उपर लोन लेवामां आवी हती. आ लोन मामले बैंके तपास करता कौभांड पर्दाफाश थयो. महामारी वच्चे सूरतमां लोहीनी अछत सर्जाय छे त्यारे सूरत मनपा संचालित फायर विभाग फरी एकवार संकट समय नागरिकोनी पहारे आव्यू. सूरत फायर विभागे अधिकारीओनी मंजूरीथी रक्तदान कैम्पनुं आयोजन कर्युं अने फायर विभागना कुल 119 जेटला जवानोए रक्तदान करी मानवता महकावी. नवसारी एसटी डेपो पर मुसाफरोए धमाल मचावी हती. 500 पेसेंजर्से धमाल मचावी हती अने एसटी डेपो पर आवती तमाम बसने रोकी दीधी हती. સાંજના સમયે સમગ્ર વિસ્તારમાં જતી એસટી બસ બંધ કરી દેવામાં આવતા રોષે ભરાયેલા પાસધારકોએ નવસારી એસટી ડેપોને માથે લીધું. ભરૂચ જિલ્લાની દહેજ આઈડીસી સ્થિત હિમાની ઓર્ગેનિક કંપનીના ઈટીપી પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભીષણ આગ લાગી, જેને પગલે ફેબ્રિકેટ ઘટનાસ્થળે રોકી દેવાયો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગની આ ઘટનામાં કંપનીમાં કામ કરતા એક કામદારનું દાઝી જવાથી મોત થયું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. કંપનીના સત્તાધીશોની પૂછપરછ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરાય. ભરૂચ નેશનલ હાઇવે 48 સાથે જોડતા માર્ગ ઉપર જડેશ્વર નજીક ખુલ્લી ગટર અને ગંદકીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે. રસ્તાને અડીને ઊંડી ખુલ્લી ગટરના કારણે રાહદારીઓને જીવલેણ અકસ્માત થવાનો અને ગંદકીના કારણે બીમારી ફેલાવાનો સ્થાનિકોને ભય. કેવડિયાના જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓને પ્રવેશ આપવાની શરૂઆત કરી દેવાય. જંગલ સફારીમાં કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન ચુસ્તપણે થતા પ્રવાસીઓની સંખ્યા પણ વધારી દેવાય. અત્યાર સુધી એક દિવસમાં 450ને પ્રવેશ આપવામાં આવતો હતો, હવે 900 પ્રવાસીઓને પ્રવેશ અપાશે. પ્રારંભિક યાંત્રિક ખામી બાદ આખરે રોપેક્સ ફેરીનું જહાજ સુરતના હાજીરા ખાતે પહોંચ્યું. મહત્વપૂર્ણ છે કે એન્જિન અને સ્ટીયરિંગમાં ખામી સર્જાતા જહાજની પ્રથમ ટ્રાયલને લઈને સવાલ સર્જાયા હતા. જહાજ મધદરીએ બંધ પડ્યું હતું, જોકે આ તમામ ટેકનિકલ ખામીને દૂર કરી દેવાય છે અને સફળ ખેડાણ કરીને જહાજ સુરતના દરિયા પર પહોંચ્યું.